ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કવિ નર્મદ જી હા કે જેમનું મૂળ નામ નર્મદાશંકર લાલ શંકર દવે છે તેઓ ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે તેમનો જન્મ સુરત ખાતે થયો હતો તેઓ એક કવિ નિબંધકાર આત્મકથાકાર નાટ્ય સંવાદ લેખક કોષકાર પીંગળકાર સંપાદક અને સંશોધક હતા કવિ નર્મદ દ્વારા લખાયેલી એક અદભુત રચના પ્રેરણાત્મક કવિતા તેને આજે આપણે ચેનલ પર સાંભળીશું ડગલું ભર્યું કે ના હટવું ના હટવું વેણ કહાળ્યું કે ના લટવું ના લટવું સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું જવાય જો નહીં આગળ તોય જવાય જો નહીં આગળ તોય ફરીને પાછું લેવું ડગલું ભર્યું કે ના હટવું ના હટવું સંકટ મોટું આવી પડતા સંકટ મોટું આવી પડતા મોઢું ના કરવું વિલું કળે બળે ખૂબ લડવું પણ ના કરવું ફરવા ઊંચું પણ ના કરવું ફરવા ઊંચું ડગલું ભર્યું કે ના હટવું ના હટવું જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબડું આપ પડો કે પૃથ્વી ફાટો આપ પડો કે પૃથ્વી ફાટો તો કરીએ નબળું કે ના હટવું ના હટવું ફતે કરીને કરીને આગળ આગળ વધશું વધશું ફતે અથવા અહીંયા મરશું પણ લીધેલું તે પાળીશું દિલ વ્રજનું કરશું ડગલું ભર્યું કે ના હટવું ના હટવું સુરવીર તે તો જસનો લોભી સુરવીર તે તો જસનો લોભી હિંમત મદિરા પીએ ઉમંગથી તે ધસી વધે વા ખૂબ ટકાવી રાખે ડગલું ભર્યું કે ના હટવું ના હટવું ભણી ગણી જનપુખ્ત વિચારે ભણી ગણી જનપુખ્ત વિચારે પાયો નાખે મજબૂત કો કાળે પણ જશ મોટો લે નર્મદ કેરું સાબુત નર્મદ કેરું સાબુત ડગલું ભર્યું કે ના હટવું ના હટવું થેન્ક યુ થેન્ક યુ સો મચ મિત્રો મને સાંભળવા માટે ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ પર મૂકવામાં આવતા વિડીયો ગુજરાતી સાહિત્યની અદ્ભુત રચનાઓ કવિતાઓ જો આપને પસંદ આવતી હોય તો આપના મિત્રો સાથે શેર કરો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ